દ્રાક્ષના બગીચામાં 15મી ગધેડા અંગરી ગયા હતા, લુંબે લુંબુ ઉલાલતા હતા. એમાં કવિરાજ નીકળ્યા ને એને આ દ્રશ્ય જોયું. એ દ્રશ્ય જોયું એટલે કવિરાજ રોવા મળ્યા. એટલે બાજુમાંથી એક જુવાન નીકળ્યો, આ બધા જુવાનિયા બેઠા છે, એવો જુવાન નીકળ્યો. કટમાં ઘોડા થનગને આત્મ વિજે પાંખ, અણ દીઠેલી ભૂમ પર મારું યૌવન માંડે આંખ, એવો જુવાન નીકળ્યો. અને કવિને રોતા જોયા એટલે પૂછ્યું કે કવિરાજ કેમ રોવો છો? તો કે આ દ્રશ્ય જોયું. તો કે હા, દ્રાક્ષના બગીચામાં ગધેડા ચરે છે. તો કે હું એટલા માટે રોઉં છું બેટા. તો કે કવિરાજ, આ બગીચો તમારા બાપુજીનો લાગે છે? તો કે બેટા, બગીચો મારા બાપુજીનો નથી, પણ એનો ખોરાક નથી, સોટી પીડે એનું રોવું આવે છે. એમ આ હિન્દુસ્તાન રૂપી દ્રાક્ષના બગીચામાં કેટલાક ગધેડા જેવા નેતા ગરી ગયા, આ લુંબે લુંબુ ઉલાળીને આ દેશને સાફ કરે છે, ત્યારે કહેવું પડે કે એક ઓડાવો હવે માણા થાવ, માણા થાવ. રાજસત્તા રૂપી માતા ગાવે વલી, ગાંઠ નું ગરથ ગુમાવે. અરે ઘરના છોકરાને એ ભૂખ્યા પુરાવે, ઓલા પાડોશી ના ધવરાવે. આ દેશમાં કેદી હવે રામ રાજ ગાવે, આ દેશમાં કેદી હવે રામ રાજ ગાવે. કવલી મારી અને કુતરા ધરવે, લાડીલા ભોમને લજાવે. હવે રામ રાજ આવે, દાદુ કે આઝાદી ઘાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. હવે રામ રાજ આવે, આજે સુખા